नमस्कार मित्रों, हेलो एजुकेशन पर आपनु स्वागत छे। आज ना समय मा सिम कार्ड एक खूबज अगत्यनो दस्तावेज कही सकाय। एना वगर तमे कोई पण वस्तुनु रजिस्ट्रेशन के गमे ते वेबसाइट पर जाओ तो ये मोबाइल नंबर वगर सिम कार्ड वगर तमे रजिस्ट्रेशन करी सकता नथी। अने तमारो बैंक नो अगत्यनो एक प्रकारनो दस्तावेज कही सकाय। तो तमे ज्यारे आधार कार्ड पर सिम कार्ड लो छो त्यारे आधार कार्ड नी जेरोक्स आपो छो, तो ए जेरोक्स ना उपयोग थी जे फ्रॉड करनारी व्यक्ति छे ए बीजा सीम कार्ड पर तमारा नामे खरीदी लेता होय छे। सीम कार्ड तमे जूनू होय परंतु जो तमारो ए सीम कार्ड बंद थई जाय अने तमे एने बैंक मां आपेलू होय तो ए नंबर पर बीजी कोई व्यक्ति सीम कार्ड लई ले छे त्यारे बैंक मां फ्रॉड थवानो प्रश्न उभो थाय छे। तो आवा प्रश्नो थी बचवा माटे आपणे अगत्यनी वस्तु छे सीम कार्ड, ए आपणा आधार कार्ड पर केटला सीम कार्ड लीधेला छे अने कया कया नंबरना सीम कार्ड लीधेला छे ए पण तमे ऑनलाइन घरे बैठा जाणी शकशो। तो आओ आपणे विगतवार वीडियोनी शरूआत करिए। सौ प्रथम गूगल क्रोम के कोई पण ब्राउजर ओपन करी सर्च बार में तमारे आ रीतनी वेबसाइट पर आवी जवानू छे। आनी लिंक तमने हूँ वीडियोना डिस्क्रिप्शन में आपी दईश, त्यांथी सीधा तमे आ पेज पर आवी शकशो। TAFCOP पोर्टल छे जे सरकार द्वारा लॉन्च करवामां आवेलू छे हमणा। અહીં તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, ત્યાર પછી અહીં રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક આપવાનું છે। હવે તમે જે પણ મોબાઈલ નંબર નાખ્યો છે એના પર એક ઓટીપી આવ્યો હશે। જો ઓટીપી ન આવે તો તમે અહીં ફરીથી ઓટીપી મેળવવા માટે રીસેન્ટ ઓટીપી પર ક્લિક આપવાનું છે। મારે અહીં ઓટીપી આવી ગયો છે, ઓટીપી નાખી અને વેલિડેટ પર ક્લિક આપવાનું છે। હવે આ રીતનું પેજ ઓપન થઈ જશે, લિસ્ટ ઓફ મોબાઈલ નંબર્સ કરી વીચ આર રજિસ્ટર્ડ ઓન યોર આઈડી, એટલે તમારા આઈડી પર જેટલા પણ મોબાઈલ નંબર રજિસ્ટર હશે તમામ બતાવશે। અહીં મારા આઈડી પર એક જ મોબાઈલ નંબર રજિસ્ટર છે, બની શકે કે તમારા આઈડી પર ઘણા બધા મોબાઈલ નંબર હશે, 10 હશે તો 10, 4 હશે તો 4, એ તમામના લિસ્ટ બતાવવામાં આવશે। તમારે જો મોબાઈલ એક્ટિવ ન હોય, તમારી પાસે ન હોય તો એ મોબાઈલ નંબરને આપણે શું કરવાનું છે, અહીં ટિક કરી દેવાનું છે। અને ત્યાર પછી જો તમારી પાસે એ નંબર ન હોય તો તમારે અહીં લખવાનું છે ધીસ ઇઝ નોટ માય નંબર, એ પસંદ કરી લેવાનું છે। જો તમારી પાસે એ નંબર હોય અને તમારે જરૂર ન હોય, એનો મતલબ કે તમારે પડ્યું રહેતું હોય, બંધ કરાવવું હોય, તો એના માટે બીજો ઓપ્શન છે ધીસ ઇઝ માય નંબર નોટ રિક્વાયર, એટલે તમારે જરૂર નથી, એ પસંદ કરી અને પછી તમારે રિપોર્ટ પર આપવાનું છે, એટલે ટેલિકોમ વિભાગ એને જે એક્શન લેવાનું હશે એ લેશે। પરંતુ જો તમારી પાસે નંબર હોય બધાય નંબર અને ચાલુ જ હોય, તમારે જરૂર હોય તો તમારે કશું કરવાનું નથી, સીધું તમારે લોગઆઉટ થઈ જવાનું છે અથવા અહીંથી પેજ સીધું તમે બંધ કરી શકશો। પરંતુ ખાસ યાદ રાખશો કે બીજા વ્યક્તિ પાસે જો સિમ કાર્ડ ચાલુ હોય તો એ સિમ કાર્ડને આપણે ખરાનું નિશાન કરી અને ધીસ ઇઝ નોટ માય નંબર પર ટીક માર્ક કરી અને રિપોર્ટ કરી દેવાનું રહેશે, જો તમારે જરૂરિયાત ન હોય તો। આ વિડીયો જોયા પછી તમારો મોબાઈલ નંબર જો બીજી વ્યક્તિ જોડે ચાલુ હોય તો તમારે એ મોબાઈલ નંબર પર જેટલા પણ બેંક એકાઉન્ટ હોય તે બેંકમાં જઈ અને તમારો પોતાનો મોબાઈલ નંબર ચેન્જ કરાવી જે પોતાની પાસે હોય એ નંબર આપી દેવાનો રહેશે, નહીંતર તમારું બેંક ખાતું ગમે ત્યારે ખાલી થવાનો પ્રશ્ન આવશે। ત્યાર પછી તમે જે જે વેબસાઇટ કે એપ્લિકેશનની અંદર બીજી વ્યક્તિ જોડે જે તમારો નંબર છે એ પરથી તમે લોગિન કરેલું હોય તો એને પણ સુધારી દેવાના રહેશે, નહીંતર સોશિયલ મીડિયાનો આજકાલ ફ્રોડ વધી રહ્યા છે અને તમારો ડેટા ચોરી થવાનો ખૂબ જ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે। જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો અને તમામ મિત્રો સુધી શેર કરશો। આપનો ખૂબ ખૂબ આભાર।